હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો આજે તો છે રવિવાર, એટલે રવિવારના તો અત્યારે વાગી ગયા છે સવારના 8, કારણ કે સૂર્યના કિરણો સીધા અમારા ઓસરીમાં આવી ગયા છે. કારણ કે આજે અમારે નિરાત હોય, રવિવારે રોહી દેવાસીને સ્કૂલની રજા હોય એટલે કાંઈ બહુ આટલી ઉતાવળ હોય નહીં, અને બા બનાવે છે. રવિવારે ભાખરી બનાવવાની હોય બા ને, કારણ કે હું કપડાંને એવું ધોતી હોય એટલે બા ઉઠીને ભાખરી બનાવેલા આપણે મેડી ઉપર. બા શું લે ભાખરી બનાવે છે, હું તો રોજ ગેસે બનાવી નાખું કારણ કે મારે થતું હોય મોડું. એટલે બા ભાખરી બનાવે છે, હવે આપણે ભાખરી લઈ લઈએ. દેવાનસિંહના પપ્પાએ ઉઠી ગયા છે, તડકો થઈ ગયો છે, 8 થયા ને ત્યાં તો. આ અમારું ગામ બરડિયા. કપડાં આપણા જો દોરીએ પડી જ ગયા છે. શું કહો છો બા? જો ભાખરી ચડવા માંડી છે ચૂલા ઉપર, કારણ કે ચૂલે ભાખરી ચડેવી સુગંધ સરસ આવે. બે ભાખરી તો ચડી ગઈ છે. ચાલો હવે આપણે ભાખરી લઈ જઈ. આપણે હવે જમનાને પાઈ દઈ ગોળ, કારણ કે ગોળ તો અમે રોજ પાઈશી, આ ડબ્બો રાખી જઈએ ગોળનો ભરી. અને ગોળ કેટલો પાવાનો? ખાલી 50 ગ્રામ જ. બો એટલો જ, એના વધાર નો પાવાનો હોય. હા, વધાર ભાઈ ને તો ફાયદો ન કરે અને અમે નુકસાન ન કરે. હા, નુકસાન તો કરે જ નહીં તો આપને ખબર જ છે, પણ આપણે તો ફાયદો કરે એટલો જ પવાય ને. હા, કારણ કે નુકસાન તો કરે જ નહીં, કે ગોળ નુકસાન તો નથી કરવાનો. એટલે આપણે 50 ગ્રામ ગોળ હવે થઈ ગયો છે, એટલું નાખી દઈએ એટલે 50 ગ્રામ અટકરાય. કે જો ખોદ જ જવા તો 50 ગ્રામ એટલો નાખી એટલે 50 ગ્રામ થઈ જાય ને. શું કે મને તો હું રોજ પાવસુ એટલે અંદાજ આવી જ ગયો છે. અત્યારે આપણે જીરું નીંદવાનું કામ થઈ ગયું ચાલુ, કારણ કે નહીના વાહે લાગી હતી કોક 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 ક્યાં સીલ ને ખડ થઈ ગયું હતી, કે દવા તો સાટો પણ ખડ તો નીંદાવી નાખો. એટલે આપણે આજ મહેશભાઈ ને બધા વેદ ગાહે અને નીંદવાનું કામ થઈ ગયું ચાલુ. હવે તો બરોબર ને? હા બરોબર. હે, નીંદ ઉત પડે ને ખડ હાલે આમ જતો. નીંદવાનું તો હતું જ, પણ તાર તું એકદી વહેલી થઈ ગઈ ઉતામળી કે નીંદી નાખો, બાકી તો નીંદવાનું જ હતું, કઈ રાખવાનું જ નથી. વળી પકવું હોય કે પોર પાછું વરખું હોય, ઓછું ઈકવું હોય. હા, પાણી વિનાનું જીરું તો પાકે કે ન પાકે, પણ ખડ પાકી જાય ફાઈનલ. ઈ તો પાકે જ, એને કઈ પાણી ની જરૂર ન પડે. જો સીલમાં બી આવો ભાઈ. હા, સીલ હે ને એવી વસ્તુ છે કે અત્યારે જ ઉપડે, બાકી એવડો સોડવો થઈ ગયો ને પછી મહેશભાઈ આ સોડો ઉપાડી ન હકે. હો, વગર પાણી એવડો થઈ જાય અને આના મૂરી એટલા મજબૂત હોય કે તૂટી જાય પણ ઉપડે નહીં. નબળું ઈ જમીન ધોવાય ને આમ વહી જતી હોય ને, એટલા મરખો રહી ધોવાતું હોય ને આમ બધી માંથી પાછું જો કોટ પડી જાય કઈ દેસર. એ મોહકમ 50-50 ફૂટ ને એવું થઈ જાય. એક પાણી જો વધારે મળી ગયું હોત ને તો કે જીરું સારું થઈ જાય, પણ જો પાણી હોત ને તો પાક નહીં. નથી એટલે આપણે એમ થાય, નથી એટલે એમ થાય કે એક પાણી પાઈ દે, બાકી હોત તો પાતી નહીં, કારણ કે તો પાયું હોત તો વહી જાત કદા વહ્યું જ જાત, ઉકારો હતો જ આપણે. હા, એટલે સારું છે પાણી વહ્યું ગયું ને, ભગવાન કરે સારું કરે. હા, પાણી હોત તો હક થાક નહીં, તમને એમ થાય કે લાઈન પાઈ દઉં, જે થવું હશે એ થાય, એટલે કાંઈ ના થાય. મૂરા ઉપાડી લઈ, અહીંયા સેઠે જ છે એટલે લેતા જ જાય. મૂરા જેવા કઈ ના કરતા, અસલ કુણા માખણ જેવા હો. પણ હવે આ બહુ છેલ્લા રાઉન્ડ હે, કારણ કે હવે પછી ગઈઢા થઈ જાય.
પાણી વિના ના હે તો મજા આવે ભાઈ. પાણી જોતું હોય તો જુનાગઢ જિલ્લામાં જવાનું. હારવેલ માં ગયો તો તમારે ઘર જમાઈ જાય તો થાય, ત્યાં પાણી ફૂલ હે, ત્યાં તો ડેમ ભરે છે તો કેવું હારે. હાલો અહીંયા જઈ શાકભાજી તો લઈને જવાનું જોયું હોય, એતા જઈ ટમેટા લઈ લીધા છે, ડુંગળી લસણ લઈ લીધા છે. એનું કારણ છે કે આપડે બનાવવાનું છે દૂધી નો ઓરો. ભાઈ આપડે જાય ને ત્યાં તો ઉઠી ગયેલા જ હોય અને ગાડી નો અવાજ વધતી છે. અમારી ગાડી નીકળે ને ત્યારે જ કે મમ્મા પાપા ત્યાં લગ્ન કે જ નહીં. ગાડી તો અમારી શેરી માં કેટલી નીકળતી હોય ત્યાં લગ્ન પણ બોલે નહી. ઓરા માટેની એટલે આપડે રોહી દેવાંશી ને ખબર નહી પડે કે દૂધી નો ઓરો છે કે રીંગણા નો ઓરો છે. નકર શાક હોય ને તો ઈ બે તો અડે જ નહીં, એમ જ કે અમાર જમવું જ નથી, જમે જ નહીં. દૂધી નું શાક હોય ને એટલે એ બે ન જમે. એટલે આપણે ઓરાની બધી તૈયારી કરી લીધી, ટમેટા, લીલી ડુંગળી, લીલું લસણ અને ધાણા ભાજી. અને હવે આપણે ઓરાનો વઘાર કરી નાખીએ. થઈ ગયું જમવાનું, શું વાર છે હવે? કઈ વાર નથી, જો એટલા રોટલા થઈ ગયા અને અહીંયા રોટલો ચડે છે. એક બે ત્રણ ચાર ને પાંચ અને છ આપણે. અને આમ તો ઓરા ને રોટલો હોય એટલે કઈ ઘટે જ નહીં, જમવાટ જ આવી જાય. ઓરો પછી ગમે નો હોય, રીંગણા નો હોય કે દૂધી નો હોય, મહેમાન ઓસિંતા જ હોય, મેલે મહેમાન કોઈ પૂછી ન આવે બરોબર. એટલે મહેમાન આવ્યા બેઠા આપને મજા આવી, આનંદ આવ્યો, કારણ કે મહેમાન તો ભાઈ ભાઈ ઘરે આવે. આપડે વિશાલભાઈ ને પપ્પા ને મમ્મી ને બધા આવ્યા અને અમારા હગા જ છે જામજતપુર થી આવ્યા. અમારા સુમી છે એને માસાજી થાય અને આ માસીજી થાય મારી બેન મોટી સુમિત્રા. અને અમારા રાજેશભાઈ એને મામા દીકરા થાય એટલે ડબલ હક પણ છે અમારે. એટલે જામજતપુર આમ તો આવતા જ જતા હોય અમે વારંવાર. એટલે જો બેસા વાતો સીતો હાલે હે દેવાંશી રૂહી ને ખુશી એને ટ્યુશન માં આજે રાખ્યો છે ભેર નો પ્રોગ્રામ. એટલે આપણે આ શીશામાં પાણી નથી ભર્યું પણ આંબલી નું પાણી ભર્યું છે. ખોલ તો રૂહી, એમાં આપણે એને ભરી દીધું છે આંબલી નું પાણી, કારણ કે બધાને એને જેટલા ટ્યુશનમાં જતા હોય ને એની પાડીમાં એ બધાને થોડું થોડી બધી વસ્તુ લઈ જવાની. એટલે આપણે એને એમાં આંબલી નું પાણી ભરી દીધું છે. જો કોઈને મસાલા સિંગ ને ચવાણું ને સેવ ને ટમેટા ને ડુંગળી ને એ બધાને થોડી થોડી વસ્તુ લઈ જવાની, કારણ કે આ હવે પ્રોગ્રામ કરતા શીખી ગયા છે. બટેટા નથી ટમેટા છે, શું ટમેટા કે. અને તારે શું કરવાનું છે આ લોટ નું દેવાંશ? આનું શું કરવું? કરું પુડલું કેજે. આનું શું કરવું? પુડલા પુડલા કરવા છે. પપ્પા લોટ લેવા છે, લોટા નો ટાઈમ થયો ને ભાઈ ને લાગી ભૂખ. એ બટેટું ગયું.
આપણે દૂધી લઈ બેહી ગયા છે, કારણ કે આપણે તો દૂધી દેખવી જોઈ, દૂધી દેખી એટલે પછી દૂધી રેવી ન જોઈ બે ત્રણ દી ઘરમાં. અને આપણે આ દૂધી ક્યાંથી લઈ આવ્યા છો? હા, હાર્દિકભાઈ ને વાળી હતી. હા, ત્યાંથી આવી છે. અને કાલ ધીરુભાઈ આવ્યા હતા તો કે એને દેજો, ધીરુભાઈ દેતા આપણે ભૂલાઈ ગયું છે. એટલે હવે ધીરુભાઈ તો પાછા કેદી આવે ત્યાં લગે દૂધી તો રે નહીં. વિડિયમ જોઈ લે હું કર્યું. એટલે આપણે ધીરુભાઈ ને હલવો ખાવા બોલાવ લે પાછા, તે કાલ હલવો ખાઈ જાવ એમ. આપણે બનાવો છે દૂધી નો હલવો, ખમણી તૈયાર કરી નાખી, પછી એ મેળી ઉપર ચૂલા ઉપર બેઠા બેઠા હલવો બનાવી નાખશું. જો આપડે દૂધી ઘીમાં શેકાઈ થઈ ગઈ તૈયાર, ને હવે એમાં આપણે નાખી દીધું દૂધ ને ખાંડ. હવે જ વાર લાગશે દૂધ બાળતા જ, કારણ કે દૂધ બાળી ને એનો માવો થાય ત્યારે હલવો બની તૈયાર થાય. ને એમાં પાછું આપણે થોડું ગાયનું દૂધ હોય એટલે થોડીક વાર લાગે વધુ. જો હવે દૂધ બળવાનું ચાલુ થઈ ગયું, નાખી દીધું એટલે ચાલુ થઈ જાય. શું વાર લાગે તાપમાને? પાછા એમાં સૂલો હોય ને બળતન હોય એટલે વાર ન લાગે, કારણ કે જેટલો તાપ કરવો હોય એટલો થાય. હવે તાપ કરશું વધુ. કેટલીક વાર છે હવે? નહીં ને, બસ હવે થોડીક વાર છે. હવે દોવાન ટાઈમ થઈ ગયો. પછી નીચે જાવ કે હું આવું, પણ ગાડી માથે સડી નો બે ટાઈમ તો વાર લાગશે. 15 મિનિટ થાય હજી? ના ના, 10 મિનિટ થાય. ઓ સરસ, હું આવું છું, તમે જાઓ નીચે. પછી આવો. જો આપણો હલવો થઈ ગયો તૈયાર, કારણ કે આપણે દૂધ નાખ્યું તું જાજુ એટલે હલવો થયો છે પેંડા જેવો. અને હવે તમે એમ નો કહેતા કે ઝટ આવી જમને દેવા, કારણ કે મહેનત એટલી કરી છે ને, એટલે હવે હલવો ખાઈને જ આવીશ. મને તો દે ને એક ઝાકું. એ દેવાંશ ભેગા ખાવ તમે, દેવાંશ ક્યાં કબો તો ખાઈ. આને જો જલ્દી હલવો ખાવાનો, આને ઉતા મરી જ, કારણ કે હેને જરી ચાખી ગયો છે. એ કોમાય ચાખા દે ને પધકતો છે તમે છે. એલા ના, હાલો બા તમે હાલો હલવો ખાવા, બધે ખાઈ લે ગરમા ગરમ. હાલો અમે આવી જઈ. હલવામાં કઈ નો ઘટે એમ, બરોબર બહેનો? ઘટે જ નહીં, બે કલાક પેઢી ઘટે એમાં કોઈ નહીં. આને ઉત્તમ બે છે. કેવો છે, કેવો છે, કેવો છે, કેવો છે? હે જો જો એવો.